દર્દીઓ ઘરેથી પંખા અને કુલર લઈને આવ્યા છે, તો દર્દીઓ માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા રાજકોટની સિવિલમાં નથી જોવા મળી રહી. સિવિલમાં ગરમીથી લોકો કંટાળી ગયા છે, ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે ગરમી વચ્ચે દર્દીઓને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. ટ્રોમા સેન્ટરમાં પણ દર્દીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા, ત્યારે દર્દીઓ ઘરેથી પંખા અને કુલર લાવવા માટે મજબૂર બન્યા છે. તો કોઈ પણ પ્રકારની વ્યવસ્થા રાજકોટની સિવિલમાં નથી જોવા મળી રહી. સિવિલમાંથી આ લાલિયાવાડી સામે આવી છે, જ્યાં સિવિલમાં ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો ગરમી વચ્ચે દર્દીઓને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. ટ્રોમા સેન્ટરમાં પણ દર્દીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે દર્દીઓ ઘરેથી પંખા અને કુલર લઈને આવ્યા છે. દર્દીઓ માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા રાજકોટની સિવિલમાં નથી જોવા મળી રહી, જેના કારણે દર્દીઓને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. અત્યારે આકરી ગરમી પડી રહી છે, ત્યારે આકરી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સિવિલમાં ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા, તો ટ્રોમા સેન્ટરમાં પણ દર્દીઓ માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં નથી આવી, જેના કારણે દર્દીઓ ઘરેથી પંખા અને કુલર લાવવા માટે મજબૂર બન્યા છે. દર્દીઓ માટેના એસી ક્યાં ગાયબ થઈ ગયા તે એક મોટો પ્રશ્ન છે. શા માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી કરવામાં આવી? દર્દીઓ માટેના એસી ક્યાં ગાયબ થઈ ગયા છે? અધિકારીઓ એસીમાં છે અને દર્દીઓ ગરમીમાં સેકાઈ રહ્યા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર આખામાં હાલ અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે સીધા જ આપણે રાજકોટ સિવિલ હોસ્પિટલના દ્રશ્ય છે તે દેખાડવા માંગીશ. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખૂબ જ એક દયનીય સ્થિતિ ક્યાંક હતી, અને એ સ્થિતિને ઉભરવા માટે ક્યાંક દર્દીઓ અને દર્દીઓના જે સગાવાલાઓ છે તે પોતે જ પંખા છે તે લાવી અને પોતે જ લગાડી રહ્યા છે. જે સુવિધા સિવિલ હોસ્પિટલે આપવી જોઈએ તે સુવિધા છે તે ક્યાંક દર્દી પોતે જ કરી રહ્યા છે, પોતાના ઘરેથી જ પંખા છે તે લાવી ને અહીં લગાડી રહ્યા છે. ચોક્કસથી કહી શકાય કે એક સવાલ છે તે ઊભા થઈ રહ્યા છે સિવિલ હોસ્પિટલ ઉપર, કે સિવિલ હોસ્પિટલ કરે છે તો શું કરે છે? આ પ્રકારની જે પ્રાથમિક સુવિધા સિવિલ હોસ્પિટલને આપવી જોઈએ તે નથી આપતી. શા કારણે નથી આપતી? લોકોનો ટેક્સ તો વસૂલવામાં આવે છે, પણ સરકાર તરફથી આ સુવિધા શું કામ નથી આપવામાં આવી? ક્યાંક દર્દીઓ અને દર્દીઓના જે સગા છે તે પૂછી રહ્યા છે, ત્યારે દર્દીઓ તરફથી હાલ અત્યારે સિવિલ હોસ્પિટલમાં પંખા છે તે લગાડવામાં આવી રહ્યા છે. પંખાની જગ્યાએ અનેક દર્દીઓ છે તે કુલર પણ લાવી રહ્યા છે. ક્યાંક તંત્રની પોલ છે તે ખુલી છે, મીડિયા તંત્રની પોલ ખુલી છે, હાલ તંત્ર ક્યાંક જાગ્યું છે. અને જે આ સિવિલ હોસ્પિટલમાં જે ટ્રોમા સેન્ટર છે તેની ફરતે જે વિન્ડો આવ્યા છે તે વિન્ડોમાં છે તે જે પડદા છે તે લગાડવામાં આવી રહ્યા છે, જેથી કરીને દર્દીઓને લૂ ન લાગે. હાલ દર્દીઓ કહી શકાય કે કાળઝાળ ગરમીમાં હેરાન પરેશાન થઈ રહ્યા હતા, ત્યારે દર્દીઓએ જ ક્યાંક જે કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે આ જે પંખા છે તે પોતે જ ક્યાંક લગાડ્યા છે, પોતાના ઘરેથી જ આ પંખા છે તે લાવ્યા છે. કહી શકાય કે દર્દી સાથે મંતવ્યે ક્યાંક વાત કરી, હાલ અત્યારે પડદા લગાડવામાં આવી રહ્યા છે. ક્યાંક હાલ અત્યારે આંશિક જે રાહત છે તે દર્દીઓ મળી રહી છે. ચોક્કસથી એવું કહી શકાય કે લાંબા સમયથી ક્યાંક દર્દીઓ હેરાન પરેશાન થતા હતા, કાળઝાળ ગરમી હાલ અત્યારે સમગ્ર રાજ્યમાં છે, માટે ક્યાંક ને ક્યાંક જે આ જે સિવિલના જે દર્દીઓ છે જે સગાવાલાઓ છે તેઓ પોતાના જ ખર્ચે તે અત્યારે પંખો લગાડી રહ્યા છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ.